नमस्कार विद्यार्थी मित्रों, विषय हिंदी कक्षा 7। विद्यार्थी मित्रों, आज आप विषयांक पाठ 3 सच्चा हीरा एटले के साचो हीरो आज पाठनो भाग 1 भणीशू। प्रस्तुत कहानी में व्यक्ति के ज्ञान के साथ साथ उसके कर्म को भी महत्व दिया गया है। अच्छा ज्ञान अच्छी बात है, लेकिन वह आचरण में नहीं है तो निरर्थक है। इस समय को रोचक तरीके से प्रस्तुत किया गया है। विद्यार्थी मित्रों, आ पाठनी अंदर साचू एटले के सारू ज्ञान, आपणी पासे सारू ज्ञान होय ते तो महत्वनुं छे ज, ते तो सारू ज छे, પણ એ જ્ઞાનને આપણે આચરણમાં એટલે કે આપણા જીવનની અંદર, આપણા ઘડતરમાં, આપણા વ્યવહારમાં એનું આપણે અનુકરણ ના કરીએ, એને આપણે આચરણમાં ના લઈએ તો એ નિરર્થક એટલે કે કોઈ કામનું નથી, વ્યર્થ જ છે। આજે આ પાઠની અંદર ખૂબ જ સરસની વાત કરવામાં આવી છે। સૂર્ય અસ્ત હો રહા થા, અસ્ત એટલે આથમતો હતો, સૂર્ય આથમતો હતો। પક્ષી ચહચહાતે હુએ અપને અપને નીડ કી ઓર જા રહે થે, પંખીઓ કિલકિલાટ કરતા પોતાના માળા તરફ જઈ રહ્યા હતા। ગાંવ કી કુછ સ્ત્રીઓ પાણી કે લીએ ઘડે લેકર કુએ કી ઓર ચલ પડી। હવે ગામની જે સ્ત્રીઓ હતી તે પાણી લેવા માટે, પાણી ભરવા માટે ઘડા લઈને કૂવાની તરફ જઈ રહી હતી। પાણી ભરકર કુછ સ્ત્રીયા તો અપને ઘરો કો લોટ આવી, પાણી ભરી અને ઘણી જે બહેનો હતી, ઘણી સ્ત્રીઓ જે હતી તે ઘર તરફ આવતી રહી। પરંતુ ઉનમે સે ચાર કુએ કી પક્કી જગત ઓર બેઠ કર આપસ મેં ઇધર ઉધર કી બાતે કરને લગી। એમાં જે પરંતુ અમુક જે સ્ત્રીઓ હતી એ તો ઘરે આવી ગઈ, પરંતુ તેમાંની ચાર બહેનો, અહીંયા ફોટાની અંદર તસવીરમાં બતાવેલી છે, ચાર બહેનો જે હતી તે પંચાત જગતમાં એટલે કે એ નહીં તો બધી પંચાત કરવા લાગી, એટલે કે વાતો કરવા બેસી ગઈ, અને આ ઇધર ઉધર એટલે કે ગપ્પાઓ મારવા લાગી। બાતચીત કરતે કરતે બાત બેટો પર જા પહોંચી। આ જે વાતચીત કરતી હતી એમાં એનો જે ટોપિક હતો એ જે ક્યાં જઈને આવી પહોંચી બધી બહેનો, બેટો, બેટો એટલે કે છોકરાઓ પર, કે મારો છોકરો આમ ને તારો છોકરો આમ, એવી બધી વાતો પર આવી ગયો એમનો ટોપિક। ઉનમે સે એક કી ઉમ્ર સબસે બડી લગ રહી થી, આ જે સ્ત્રીઓ હતી તેમાંની એક સ્ત્રીની ઉંમર બધા કરતાં વધારે લાગી રહી હતી। વહ કહેને લગી, ભગવાન સબકો મેરે બેટે જૈસા બેટા દે। તે બહેન હતા તે એવું કહેવા લાગ્યા કે ભગવાન મારે છે એવો દીકરો બધાને દેજો, મેરા બેટા લાખોમાં એક હે, મારો દીકરો છે તે લાખોમાં એક છે। ઉસકા કંઠ બહુત મધુર હે, કંઠ એટલે તેનો અવાજ જે છે એ ખૂબ જ મધુર છે। વહ બહુત અચ્છા ગાતા હે, તે ખૂબ જ સરસ ગાય છે। ઉસકે ગીત કો સુનકર કોયલ ઓર મેના ભી ચૂપ હો જાતે હે, જે બહેન હતા એ શું કહે છે, એના ગીત સાંભળીને, મારા દીકરાના ગીત સાંભળીને કોયલ અને મેના જે છે એ પણ ચૂપ થઈ જાય છે। સૌથી મીઠો અને મધુર અવાજ કોનો હોય તો કોયલ અને મેના, એના જે અવાજ સાથે એના દીકરાના અવાજની તુલના કરે છે। લોક બડે ચાવશે ઉસકા ગીત સુનતે હે, લોકો છે એ ખુશી થઈને ખૂબ જ ધ્યાન આપી અને તેના ગીતો સાંભળે છે। ઉસકી બાત સુનકર દૂસરી સ્ત્રી કા મન હુઆ કે વહ ભી અપને બેટે કી પ્રશંસા કરે, આજે એક સ્ત્રી હતી તેણે પોતાના દીકરા વિશે, પોતાના દીકરાના અવાજ એટલે કે તેના કંઠ વિશે, તેના રાગ વિશે સારી સારી એવી વાતો કરે છે, ત્યારે બીજી સ્ત્રીને પણ મન થાય છે પોતાના દીકરા વિશે સારી એવી પ્રશંસા કરવાનું। ઉસને પહેલી સ્ત્રી સે કહા મેરે બેટે કી બરાબરી કોઈ નહીં કર સકતા, જે પહેલી સ્ત્રી જે વાત કરતી હતી પોતાના દીકરાની એને કહ્યું કે મારા દીકરાની બરાબરી કોઈ કરી શકે
नहीं, वह बहुत ही शक्तिशाली और बहादुर है। ते खूबज शक्तिशाली अने बहादुर छे। वह बड़े बड़े बहादुरों को भी पछाड़ देता है। ते मोटा मोटा जे बहादुरों होय तेने पण ते पछाड़ी दे छे। वह आधुनिक युग का भीम है। शू कहे छे? तेने तेना दीकराने तुलना भीम साथे करी। શું કહે છે કે અત્યારનો આધુનિક યુગ જે છે એ આધુનિક યુગનો આ મારો ભીમ છે। યહ સબ સુનકર તીસરી ઓરત ભલા કૈસે ચૂપ રહેતી। શું કહે છે? આ બે વ્યક્તિની વાતો સાંભળી અને ત્રીજી જે સ્ત્રી હતી તે કેવી રીતે ચૂપ રહી શકી? વહ ભી બોલ ઉઠી, તે પણ કેવા લાગી? મેરા બેટા સાક્ષાત બૃહસ્પતિ કા અવતાર હે। મારો દીકરો જે છે એ તો સાક્ષાત બૃહસ્પતિ, બૃહસ્પતિ એટલે, બૃહસ્પતિ એટલે કે દેવો કે ગુરુ, દેવના જે ગુરુ હોય તે। વહ જો કુછ પડતા હૈ એકદમ યાદ કર લેતા હૈ। મારો દીકરો કંઈ પણ ભણે, કંઈ પણ વાંચે તે તેને તરત જ યાદ રહી જાય છે। એસા લગતા હૈ, એવું લાગે છે કે માનો કી ઉસકે કંઠ મેં સરસ્વતી કા નિવાસ હો। શું કહે છે? એવું લાગે છે કે જાણે એના ગળામાં સરસ્વતીનો નિવાસ, તે કે સરસ્વતીનો વાસ છે। તીનો ઓરતો કો બાતે સુનકર ચોથી ચૂપચાપ બેઠી રહી। આજે ત્રણેય જે બહેનો હતી એ વાતો કરતી હતી, તેમાં જે ચોથી જે સ્ત્રી હતી તે ચૂપચાપ બેઠી રહી। ઉસને અપને બેટે કે બારે મેં કુછ ન કહા, તેણે પોતાના દીકરા માટે કંઈ કહ્યું નહીં। પહેલીને ઉસે ટોકતે હુએ કહા, પહેલી હતી એને એને ટોકીને કહ્યું, ક્યો બહન તુમ ક્યુ, તુમ ક્યો ચૂપ હો? શું કહે છે? ક્યો બહન તુમ ક્યો ચૂપ હો? બેન તું કેમ ચૂપ છે? તું ભી અપને બેટે કે બારે મેં કુછ બતાવો, તું પણ તારા દીકરા માટે કંઈક કે, તારા દીકરામાંની કંઈ વાત કર અમને। ચોથી સ્ત્રીને બડે હિ સહજ ભાવશે કહા, જે ચોથી જે બહેન હતી જે ચૂપ હતી એણે ખૂબ જ સરળ ભાવથી કહ્યું, મેં અપને બેટે કી પ્રશંસા ક્યો કરું? શું કહે છે? હું મારા દીકરાની પ્રશંસા કેમ કરું? વહ ન તો ગંધર્વ હે ના, શું કહે છે? વહ ન તો ગંધર્વ હે સા ગાયક, ન ભીમ સા બલવાન, ઓર ન બૃહસ્પતિ સા બુદ્ધિમાન। મારો દીકરો કંઈ ગંધર્વની જેમ ગાયક નથી, કે ન તો ભીમની જેમ બલવાન નથી, કે નથી એ બૃહસ્પતિ દેવોના ગુરુ જેવો એ બુદ્ધિમાન નથી। વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ભાગ એક પૂર્ણ કરીશું અને હવે અહીંયાથી આપણે ભાગ બે આવતા પીરિયડમાં ભણીશું। ત્યાં સુધી તમે ભાગ બેનું વાંચન કરજો તેમજ શબ્દાર્થ વાંચજો।